નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ કેરિયર જે કે લાયકચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર જોવાના છીએ અને આ અલંકારમાં અનન અલંકાર આજે જોવાના છે આની પહેલાંના અલંકારો કે ભાઈ જેવા કે ઉપમા ઉપપ્રેક્ષા આ સિવાય તો કે શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ આ બધા અલંકાર આપણે આગળ જોઈ ચૂક્યા છીએ જો તમે ના જોયા હોય તો અત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલો બેલ આઈકોનને પ્રેશ કરો જેથી કરીને નવો વિડીયો અપલોડ કરીએ તો સૌપ્રથમ પ્રથમ નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી રહે તો શરૂઆત કરીએ અલંકારમાં અનન્વય અલંકાર તો કે ભાઈ પહેલાં તો આ ત્રીજા નંબરનો છે ક્રમ અહીંયા કોઈ મહત્વનો રહેતો નથી પરંતુ આપણે ખાલી જાણકારી માટે ખ્યાલ આવે એટલા માટે ક્રમ મળેલો છે તો કે અનન્વય અલંકાર છે એ અનન્વય અલંકાર કહેવાય કોને તો કે એની વ્યાખ્યા જોઈએ તો કે જ્યારે ઉપમેયની સરખામણી જ્યારે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ના મળે એટલે કે જ્યારે ઉપમેયની સરખામણી કરવાની ઉપમેય એટલે શું તો કે જેની સરખામણી કરવાની છે તે ઉપમાન એટલે શું તો કે જેની સાથે સરખામણી કરવાની છે આ પારિભાષિક શબ્દો છે એ આપણે ઉપમા અલંકારમાં જોઈ ચૂક્યા હતા તો કે ભાઈ જેની સરખામણી કરવાની છે એ ઉપમેયને યોગ્ય ઉપમાન ના મળે તેથી શું કરે તો કે ભાઈ ઉપમેય છે સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે એટલે કે એને ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન ના મળે આથી ઉપમેયની સરખામણી પોતે પોતાની સાથે જ કરી લે છે અને જે બને એને શું કહેવાય તો કે અનન્વય અલંકાર કહેવાય ફરીથી એક વખત રિપીટ કરીએ તો કે ભાઈ ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમેય ઉપમાન ના મળે એટલા માટે ઉપમેય ની સરખામણી કોની સાથે કરશે તો કે ઉપમેય સાથે કરવામાં આવે ત્યારે જે અલંકાર બને તો તેને શું કહેવાય અનન્વય અલંકાર કહેવાય આ સિવાય જોઈએ બીજી રીતના જોઈએ તો એકની એક વસ્તુ ઉપમેય અને ઉપમાનના સ્થાને એક જ વાક્યમાં આવે તેને અનન્વય અલંકાર કહેવાય સાદી ભાષામાં આપણે આ વ્યાખ્યા કહી શકાય કે ભાઈ એકની એક વસ્તુ છે એ ઉપમેય અને ઉપમાન બંનેના સ્થાને આવે એની પાછું એક જ વાક્યમાં આવ્યું હોય તો એને શું કહેવાય તો કે અનન્વય અલંકાર કહેવાય આપણે જો અનન્વયનો છૂટો કરીએ સંધિ છૂટી કરીએ તો અન્ન અન અન્વય અન્વત્તા અન્વય અનન્વયમાં શું આવે તો કે અનવત્તા અન્વય જેનો અર્થ શું થાય તો કે જેને અન્ય કોઈ ઉપમાન સાથે સંબંધ નથી તે આનો શબ્દનો અર્થ શું થાય તો કે અન્ન થાય તો કે જેને અન્ય કોઈ ઉપમાન સાથે સંબંધ નથી તે હવે આના ઉદાહરણ જોઈએ અનન્વય અલંકાર કહેવાય ને તો એના ઉદાહરણમાં આપણે વધારે ખ્યાલ આવે તો કે ભાઈ આ તો બધા મિત્રોને ખ્યાલ આવી જ ગયો છે અને આ ઘણી વખત પૂછાઈ ગયેલું છે તો કે ભાઈ માતેમાં 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 ને બીજા વગડાના વા ફરીથી માતે અને બીજા વગડાના વા તો કે અહીંયા ઉપમેય કોણ છે તો કે માં ઉપમેય કોણ છે તો કે માં એની સરખામણી કોની સાથે કરવાની છે તો કે ઉપમેય સાથે ઉપમાન સાથે પરંતુ અહીં યોગ્ય ઉપમાન હવે સ્વાભાવિક છે કે ભાઈ જીવનમાં કે જિંદગીમાં કોઈ પણ જગ્યાએ કે માનું સ્થાન કોઈ લઈ ના શકે એટલે કે શક્ય નથી ઉપમેયની સરખામણી કોઈ સાથે કરી શકાય આજથી ઉપમેયની સરખામણી કોની સાથે કરશું તો કે ઉપમેય સાથે જ આથી ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે કેમ તો કે યોગ્ય ઉપમાન મળતો નથી અથવા આ એક્ઝામ્પલથી જોઈએ તો કે માની સરખામણી છે એ બીજા કોઈ સાથે આપણે કરી શકીએ નહીં આથી છે ઉપમેયની સરખામણી કોની સાથે કરશું તો કે ઉપમેય સાથે કરવામાં આવશે બીજું એક્ઝામ્પલ જોઈએ બાપુ એટલે બાપુ બધા મિત્રો આને જાણતા જઈશે બાપુ એટલે ગાંધીજી તો કે ગાંધીજીની આપણે સરખામણી બીજા કોઈ સાથે કરી શકીએ નહીં એટલે બાપુ તે બાપુ એટલે કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર આપણો બને છે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ હિમાલય એટલે તો હિમાલય છે એટલે કે હિમાલયની સરખામણી કોની સાથે કરવામાં આવે તો કે પોતા સાથે જ હિમાલય તે હિમાલય એટલે તો હિમાલય સાથે જેની સરખામણી કરવામાં આવે છે ચોથું જોઈએ રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ એની સ્થાન એનું છે એ સરખામણી અથવા એની સાથે સમકક્ષ રહી શકાય એવું કોઈ બીજું સ્થાન આપી ના શકીએ એટલા માટે એની સરખામણી એની સાથે જ કરવામાં આવે છે પાંચમું ઉદાહરણ જોઈએ અબળાના શક્તિ તે અબળા જેવી અબળાની શક્તિ તે અબળા જેવી છઠ્ઠું જોઈએ કાઠિયાવાડની મહેમાન ગતિ કાઠિયાવાડની મહેમાન ગતિ એટલે કાઠિયાવાડની મહેમાન ગતિઓ એટલે આ એનો સરખામણી કોની સાથે કરી તો કે કાઠિયાવાડીની જે મહેમાન ગતિ જે આગતા સ્વક્તા છે એવી આગતા સ્વક્તા બીજી ક્યાંય જોવા મળતી નથી આથી એની સરખામણી બીજા કોઈ સાથે શક્ય નથી એટલા માટે કાઠિયાવાડની મહેમાન ગતિ છે એની જ સરખામણી એની સાથે જ કરવામાં આવે છે સાતમી એક્ઝામ્પલ જોઈએ જોગનો ધોધ એટલે જોગનો ધોધ જોગનો ધોધ એટલે જોગનો ધોધ આઠમું જોઈએ મનેખ જેવા મનેક મનેખ જેવા મનેખને કપરોકાળ આવ્યો છે મનેખ જેવા મનેખને કપરોકાળ આવ્યો છે હવે ઘણા મિત્રોને આ એક એક્ઝામ્પલ છે એ સમજવા જેવું છે અને છેલ્લી એક્ઝામ્પલમાં ઘણી વખત આ પૂછાઈ ચુક્યું છે હવે આમાં ઘણી ઘણા મિત્રોને ઘણી ભૂલ છે સામાન્ય ભૂલ થતી હોય છે કે ભાઈ મનેખ જેવા તો આ જેવા શબ્દ છે એ આપણે આગળ જોઈ ગયા ક્યાં જોઈ ગયા તો કે ઉપમા અલંકારમાં જોઈ ગયા તો કે ઉપમા અલંકારમાં શું જેવો જેવી જેવા સમ તુલ્ય પેઠે આવા ઘણા બધા શબ્દો આપેલા હતા તો એ શબ્દો પ્રમાણે આપણે વાત લે કે ભાઈ એવા શબ્દો દેખાય એટલે આપણે ઉપમે ઉપમા અલંકાર છે એ માની લેવો પરંતુ આને અનન્વય કઈ રીતના લેવામાં આવે તો કે મનેખ એટલે મનેખ એટલે કોણ છે તો કે સમાનાથી છે મનુષ્ય મનેખ એટલે કોણ તો કે મનુષ્ય એટલે કે મનુષ્ય જેવા મનુષ્યને પણ કપરો કાળ નડી ગયો એટલે કે મને એટલે માણસની સરખામણી કોની સાથે થાય છે તો કે માણસ સાથે જ એટલે કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ થતી હોવાથી અહીંયા જેવો શબ્દ હોવા છતાં પણ આ વાક્ય છે એ ઉપમા અલંકારનું નહીં બને કેનું બનશે તો કે અનન્વય અલંકારનું બનશે આ અલંકાર કયાનું નહીં બને તો કે ઉપમા અલંકારનું આ વાક્ય બનશે નહીં શેનું બનશે તો કે અનન્વયનું છે એ આ વાક્ય બનશે તો બધા મિત્રો આ કન્ફ્યુઝન ક્લિયર કરી નાખજો કેમ જેવા શબ્દ હોવા છતાં પણ છે એ આ વાક્ય છે ઉપમા અલંકારનું બનતું નથી તો ખ્યાલ રાખજો આ ઘણી હમણાં છેલ્લી એક્ઝામોમાં ઘણી વખત પૂછાઈ ચૂક્યું છે આગળ વધીએ આપણે નવમું એક્ઝામ્પલ જોઈએ ગિલાનો છકડો એટલે ગિલાનો છકડો એટલે કે જે ગીલાનો છકડો હતો એની સરખામણી આપણે બીજા કોઈ સાથે કરી ના શકીએ એટલે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ એટલે કે ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો દસમું હીરો તે હીરો અને કાચ તે કાચ એટલે કે હીરાની સરખામણી હીરા સાથે થાય અને કાચની સરખામણી કાચ સાથે જ થાય શિયાળો 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 એટલે કે શિયાળાની સરખામણી કોની સાથે કરવામાં આવે તો કે શિયાળા સાથે જ એની સરખામણી કરવામાં આવતી હોય છે બારમું જોઈએ ક્ષત્રિય તે ક્ષત્રિય ક્ષત્રિય તે ક્ષત્રિય અને બ્રાહ્મણ તે બ્રાહ્મણ એટલે કે ક્ષત્રિયની ક્ષત્રિય સાથે અને બ્રાહ્મણની બ્રાહ્મણ સાથે સરખામણી કરવામાં આવે છે તેરમું જોઈએ મહાસાગર તે મહાસાગર મહાસાગર તે મહાસાગર ચૌદમું સ્વર્ગની અપ્સરા તો સ્વર્ગની અપ્સરા તો અપ્સરા જ નહીં એટલે કે સ્વર્ગની જે અપ્સરા છે એની સરખામણી બીજી કોઈ સ્ત્રી સાથે ના થઈ શકે આથી એની જ એની સાથે એમની છે એ સરખામણી કરવામાં આવે એટલે કે સ્વર્ગની અપ્સરા એ તો અપ્સરા જ ને એમ પંદરમું જોઈએ સાગર સાગર જેવો છે અને આકાશ આકાશ જેવું છે ફરીથી સાગર સાગર જેવો છે અને આકાશ આકાશ જેવું છે હવે પાછો આ એક્ઝામ્પલમાં જેવો જેવો શબ્દો આવેલા છે પરંતુ હવે શબ્દોમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ જેવો અને જેવું છે છતાં પણ આ ઉપમા અલંકાર કેમ નથી બનતો કારણ તો કે સાગરની સરખામણી કોની સાથે કરવામાં આવી તો કે સાગર સાથે અને આકાશની સરખામણી કોની સાથે કરવામાં આવી છે તો કે આકાશ સાથે જ કરવામાં આવી છે આથી આ વાક્ય છે આ ઉદાહરણ છે એ ઉપમા અલંકારનું બનતું નથી કયા અલંકારનું બને છે તો કે અનન્વય અલંકારનું બને છે છેલ્લું એક્ઝામ્પલ જોઈએ આખરે દરિયો તે દરિયો છે આખરે દરિયો તે દરિયો છે તો આમાં પણ કયું થાય છે તો કે દરિયાની સરખામણી કોની સાથે થાય છે તો કે દરિયા સાથે જ થાય છે આથી આપણે આ વાક્ય છે એ કયા અલંકારનો છે એમ કહી શકાય તો કે અનન્વય અલંકારનું છે એમ કહી શકાય તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં લઈશું અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે તો આ વિડીયોમાં આટલું રાખીશું જય હિન્દ જય ભારત